नमस्कार मित्रों, फरीथी तमारू स्वागत छे अमारी चैनल हेल्पिंग गुजराती में। तो मित्रों, आज आपणे मॉड्यूल 6 उष्मा उपचार जेने अंग्रेजी में हीट ट्रीटमेंट कहेवाय छे, तो एना विषे आपणे चर्चा करीशुं। तो चालो शुरू करिए। तो प्रश्न एक, वॉट आर द वेरियस टाइप ऑफ हीट ट्रीटमेंट प्रोसेस, तेनो गुजराती उष्मा उपचार प्रक्रियाना विविध प्रकार कया कया छे। तो अहींया ऑप्शन आपे छे, ए एनेलिंग, नॉर्मलाइजिंग, हार्डनिंग अने टेम्परिंग, बी नॉर्मलाइजिंग, हीटिंग, कूलिंग अने पेंटिंग, त्यारबाद सी हार्डनिंग, शॉकिंग, पेंटिंग अने पेकिंग, अने डी टेम्परिंग, कूलिंग, पेकिंग अने सॉलिंग। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए, एनेलिंग, नॉर्मलाइजिंग, हार्डनिंग अने टेम्परिंग। आ जे चार प्रक्रियाओ छे मित्रों, ए उष्मा उपचारनी प्रक्रियाओ छे। त्यारबाद बीजो प्रश्न, वॉट इज द प्रोसेस ऑफ हीट ट्रीटमेंट, तेनो गुजराती उष्मा उपचार प्रक्रिया शू छे। तो અહીંયા ઓપ્શન આપે છે, એ બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા, ત્યારબાદ બી માપ બદલવા માટે ગરમ કરવાની પ્રક્રિયા, ત્યારબાદ સી માપ માપવા માટે ઠંડા કરવાની પ્રક્રિયા, અને ડી આપણી જરૂરિયાત મુજબ વાળવા માટે ગરમ કરવાની પ્રક્રિયા। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોટ આર ધ વેરિયસ સ્ટેજ ઓફ હીટ ટ્રીટમેન્ટ, તેને ગુજરાતી ઉષ્મા ઉપચારના વિવિધ તબક્કાઓ કયા છે। તો અહીંયા ઓપ્શન આપે છે, એ હીટિંગ, કુલિંગ અને ક્વેન્ચિંગ, બી ક્વેન્ચિંગ, કુલિંગ અને હીટિંગ, સી હીટિંગ, શોકિંગ અને ક્વેન્ચિંગ, અને ડી શોકિંગ, ક્વેન્ચિંગ અને કુલિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હીટિંગ, શોકિંગ અને ક્વેન્ચિંગ। જે આ જે સ્ટેજ છે, પહેલાં હીટિંગ આવે, ત્યારબાદ શોકિંગ અને લાસ્ટમાં ક્વેન્ચિંગ આવે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટ્રક્ચર ફોર્મેટ ઇફ એ સ્ટીલ ઇઝ હીટેડ અબાઉટ 723 ડિગ્રી, તો એની ગુજરાતી અંદાજિત 723 સેલ્સિયસ સુધી સ્ટીલ ગરમ કરેલ હોય તો તે બંધારણના સ્વરૂપનું નામ જણાવો। તો અહીંયા એ સિમેન્ટાઇટ, બી ઓસ્ટેનાઇટ, સી માર્ટેનસાઇટ અને ડી ફેરાઇટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઓસ્ટેનાઇટ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વિચ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ ઇઝ ડન ટુ રિફાઇન ધ ગ્રેન સ્ટ્રક્ચર ઓફ ધ સ્ટીલ, તો એનું ગુજરાતી ઉષ્મા ઉપચારની સ્ટીલના બંધારણમાં કણ શુદ્ધ કરવાની પ્રક્રિયાને શું કહે છે। તો અહીંયા ઓપ્શન આપે છે, એ એનેલિંગ, બી નોર્મેલાઇઝિંગ, સી હાર્ડનિંગ અને ડી ટેમ્પરિંગ। તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નોર્મેલાઇઝિંગ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ ડન ટુ રિલીવ સ્ટ્રેન એન્ડ સ્ટ્રેસ, તો સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર કરવાની ઉષ્મા ઉપચાર પ્રક્રિયાનું નામ શું છે। તો અહીંયા ઓપ્શન આપે છે, એ નોર્મેલાઇઝિંગ, બી એનેલિંગ, સી હાર્ડનિંગ અને ડી ટેમ્પરિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એનેલિંગ। તો મિત્રો, જે એનેલિંગ જે પ્રક્રિયા હોય છે, તો એના મદદથી સ્ટ્રેસ અને સ્ટ્રેન આપણે દૂર કરી શકીએ છીએ। ત્યારબાદ સાતમો પ્રશ્ન, વિચ પ્રોસેસ પ્રોડ્યુસ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, તો સંતુલન સ્થિતિ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કઈ છે। તો અહીંયા નીચે ઓપ્શન આપે છે, એ એનેલિંગ અને હાર્ડનિંગ, બી નોર્મેલાઇઝિંગ અને ટેમ્પરિંગ, સી એનેલિંગ અને નોર્મેલાઇઝિંગ અને ડી નોર્મેલાઇઝિંગ અને ટેમ્પરિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એનેલિંગ અને નોર્મેલાઇઝિંગ। ત્યારબાદ આઠમો પ્રશ્ન, વિચ પ્રોસેસ સ્ટીલ ઇઝ હીટેડ ઇન કાર્બનિયસ એટમોસ્ફેર ફોર ધ પેનિટ્રેશન ઓફ કાર્બન, તો એનું ગુજરાતી કાર્બનયુક્ત વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ પ્રવેશ કરવાની પ્રક્રિયા કઈ છે। તો અહીંયા ઓપ્શન આપે છે, એ કેસ હાર્ડનિંગ, બી નાઇટ્રાઇડિંગ, સી કાર્બ્યુરાઇઝિંગ અને ડી ઇન્ડક્શન હાર્ડનિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કાર્બ્યુરાઇઝિંગ। ત્યારબાદ નવમો પ્રશ્ન, વિચ ઇઝ ધ સુટેબલ નાઇટ્રિંગ પ્રોસેસ ફોર એલોય એન્ડ અનએલોય સ્ટીલ, તો એનું ગુજરાતી દરેક લો અને અલો સ્ટીલ માટે નાઇટ્રાઇડિંગની કઈ પ્રક્રિયા વધુ અનુકૂળ છે। તો અહીંયા ઓપ્શન આપે છે, સિલ્વર નાઇટ્રાઇડિંગ, બી નાઇટ્રાઇડિંગ ઇન સોલ્ટ બાથ, સી નાઇટ્રાઇડિંગ ઇન ક્વેન્ચિંગ ટેન્ક અને ડી ગેસ નાઇટ્રાઇડિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નાઇટ્રાઇડિંગ ઇન સોલ્ટ બાથ, સોલ્ટ એટલે કે મીઠું। ત્યારબાદ દસમો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ વેર ધ મેટલ ઇઝ હીટેડ એન્ડ ક્વેન્ચેડ ઇન વોટર ઓર ઓઇલ, તો એનું ગુજરાતી ધાતુને ગરમ કરીને એકદમ પાણી કે ઓઇલમાં ઝડપથી ઠંડુ કરવામાં આવે
तो ते उष्मा उपचार प्रक्रिया नाम क्यूँ है? तो मित्रों ऑप्शन आप हार्डनिंग, बी नॉर्मलाइजिंग अने एनेलिंग, सी एनेलिंग अने डी टेम्परिंग। तो आचो जवाब है ऑप्शन नंबर ए हार्डनिंग। तो मित्रों आज हीट ट्रीटमेंट की जो प्रोसेस हो हार्डनिंग, तो यहाँ पानी के ऑइल में एकदम झड़प थी ठंडू करवामां आवे छे। त्यारबाद 11मो प्रश्न, विच इज काइंड ऑफ सरफेस हार्डनिंग प्रोसेस? तो सरफेस हार्डनिंग प्रक्रिया प्रकार क्यों छे? तो अहीं ए सीमेंटाइट, बी फेराइट, सी नाइट्राइडिंग, ई टेम्परिंग। तो मित्रों आनो साचो जवाब छे ऑप्शन नंबर सी नाइट्राइडिंग। जे नाइट्राइडिंग जे प्रोसेस हो मित्रों ए सरफेस हार्डनिंग प्रक्रिया एक प्रकार छे। त्यारबाद 12मो प्रश्न, हाउ मच टाइम इज एलाउ नॉर्मली इन शॉकिंग जोन फॉर 10 mm थिकनेस मेटल पीस वाइल हार्डनिंग? तो ये गुजराती, जयरे हार्डनिंग करवामां आवे त्यारे 10 mm जाडेनी धातु माटे सामान्य रीते केटला समय सुधी ऊंचा उष्णतामां ने राखवामां आवे छे? तो अहींया ऑप्शन आपे छे ए 5 मिनिट, बे बी 10 मिनिट, सी 15 मिनिट अने डी 20 मिनिट। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए 5 मिनिट। त्यारबाद 13मो प्रश्न, वॉट इज कलर ऑफ मेटल पीस वेन हीटेड टू 250 सेल्सियस वाइल डूइंग द टेम्परिंग प्रोसेस? तो एने गुजराती, पदार्थ पर जयरे टेम्परिंग प्रक्रिया करवामां आवे छे त्यारे 250 सेल्सियस गरम करता धातुना टुकड़ानो कलर केवो थशे? तो अहींया ऑप्शन आप्या छे ए वादरी एटले के ब्लू, बी कथ्थई एटले के ब्राउन, सी जांबली एटले के पर्पल अने डी आछो पीरो एटले के पल। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर बी कथ्थई एटले के ब्राउन। त्यारबाद 14मो प्रश्न, वॉट इज द पर्पज ऑफ टेम्परिंग ए स्टील? तो स्टील ने टेम्परिंग करवानो हेतु शू छे? तो अहीं ऑप्शन आपे छे ए बरडपणू घटाडवा माटे एटले के टू रिड्यूस द ब्रिटलनेस, बी तन्यता दूर करवा माटे, टू रिमूव द डक्टिलिटी, सी हार्डनेस एटले के सख्ताई वधारवा माटे, टू इन्क्रीज द हार्डनेस, त्यारबाद डी बरडपणू वधारवा माटे, जेने अंग्रेजी में टू इन्क्रीज द ब्रिटलनेस। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए बरडपणू घटाडवा माटे एटले के टू रिड्यूस द ब्रिटलनेस। तो मित्रों आ वीडियो पसंद आव्यो होय तो लाइक करजो अने शेर करजो।